બેઠક પર અર્જુન મોઢવાડિયાની જંગી લીડ સાથે જીત થઈ છે, ત્યારે વીટીવી ન્યૂઝ સાથે અર્જુન મોઢવાડિયાએ ખાસ વાતચીત કરી. પોરબંદરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરીશું તેવું જણાવ્યું છે. મોદી ટચ આપી પોરબંદરને વિશ્વ ફલક પર લઈ જશું તેવું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે. માછીમારી ઉદ્યોગને વેગ આપવા નવી ટેકનોલોજીનો વિકાસ કરીશું, નવી નીતિઓ ઘડી ઉદ્યોગકારોને આકર્ષવાના પ્રયત્નો પણ કરીશું. આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરશું. અર્જુનભાઈ, જે પોરબંદર છેલ્લા બે દાયકાથી વિકાસ ધંખે છે, કઈ રીતે લોકોની સમસ્યા હળવી બનશે અને કઈ રીતે લોકોના કામ થશે? પોરબંદરમાં જે અત્યારે સુવિધાઓ છે, એ સુવિધાઓ તો એમાં વધતે ઓછે અંશે સુધારવાની જરૂર છે અને હંમેશા સુધારાત્મક કાર્યવાહી છે એ ચાલતી જ રહેતી હોય છે. પણ પોરબંદરનું જે ઐતિહાસિક પરિપ્રેક્ષમાં એમનું સ્થાન છે, ભૌગોલિક રીતે જે સ્ટ્રેટેજિક સ્થાન છે અને વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ છે, તો એને વિશ્વના નકશામાં મૂકી શકાય એવી બધી ક્ષમતાઓ પોરબંદર પાસે પડેલી છે. પોરબંદરમાં ભક્ત સુદામા અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. એનાથી દ્વારકા તરફ હર્ષદ માતાજીનું મંદિર છે, અહીંયા દક્ષિણ તરફ માધવરાયજીનું મંદિર છે, વિશાળ દરિયા કિનારો છે, બાજુમાં જ બરડા લાયન સેન્ચ્યુરી છે અને ચારે તરફથી નેશનલ હાઈવેથી જોડાયેલું બંદર અને એરપોર્ટ, રેલવેની સુવિધાવાળું આ શહેર છે અને નાનો જિલ્લો છે. એટલે એમાં મેં વારંવાર જ્યારે મારી ઇલેક્શન કેમ્પેન ચાલતું હતું ત્યારે પણ કહ્યું હતું કે પોરબંદરને માત્ર મોદી ટચની જરૂર છે. મોદી ટચ એટલે જે રીતે મોદી સાહેબે વારાણસી બનાવ્યું, જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર ડેમ ઉપર બનાવી અને એને એક યાત્રાનું સ્થાન બનાવી દીધું, રણોત્સવ ની ઉજવણીની શરૂઆત કરી રણની અંદર અને એ રણને આજે રણનો ઉત્સવ જે ધોરડો ગામમાં થાય છે, ધોરડો વિલેજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન વિલેજનો દરજ્જો મળી ગયો. પાવાગઢ, અંબાજી એના મોટા દાખલાઓ છે. એટલે અહીંયા પોરબંદરની બાજુમાં દ્વારકા છે, આજે પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. એટલે અહીંયા પણ એવું કંઈક થાય અને એની સાથે સાથે અહીંયા આ વિસ્તારને અનુરૂપ નાના મોટા ઉદ્યોગો વ્યવસાયો વિકસિત થાય એ માટેનું કામ બાકી રહ્યું છે અને અમે બધા જ સાથે મળીને આ કામ કરવાના છે. સદભાગે અહીંયાના જે સંસદ સભ્ય છે આ વખતે કેબિનેટ મંત્રી પણ છે અને સાથે આ વખતે ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે, ગુજરાત સરકાર છે. આ બધાના સહયોગથી અમે પોરબંદરને વિશ્વના નકશામાં મૂકવાનું જે પાયાનું કામ છે અને જે મોદીજીનું પણ સ્વપ્ન રહ્યું છે એનું કારણ એ છે કે મહાત્મા ગાંધીની જે કર્મભૂમિ છે સાબરમતી આશ્રમ, એક ખંડેર થઈ ગયો હતો. 160 એકર જમીનમાંથી એ ખવાતી ગઈ કે ઓછી થતી ગઈ કે જે રીતે થયું એ, ખાલી 5 એકર આશ્રમની જમીન બચી હતી. એની જગ્યાએ 55 એકરની અંદર એ વિસ્તૃતીકરણ કરી અને એ વિશ્વ વિભૂતિને અનુરૂપ મેમોરિયલ જે છે એમાં સુધારા વધારો થઈ રહ્યા છે. એ જ રીતે અમે પોરબંદરમાં કરવા ઈચ્છીએ. ઉદ્યોગ છે ઘણા લાંબા સમયથી એ પડી ભાંગો છે. અત્યારે ડ્રેજિંગની સમસ્યા, પાર્કિંગની સમસ્યા, ફેઝ 2ની સમસ્યા, તમામ સુવિધાઓથી વંચિત છે. તો હવે એને કઈ રીતે પ્રાધાન્ય મળશે? ફેઝ 2નું કામ તો ઘણા વખતથી અહીંયા ચાલે છે અને 4 વર્ષ પહેલા એ મંજૂર પણ થઈ ગયેલું, કામ પણ શરૂ થઈ ગયું ને, એટલે અત્યારે પૂર્ણ થવાના તબક્કામાં છે. જ્યારે પૂર્ણ થશે ત્યારે એમાંથી ઘણું બધું હળવું થવાનું છે. ડીપસી ફિશિંગ છે એ હવે નવી પદ્ધતિ, જે આપણે એને માછીમારોનો વિકાસ કરી શકે એવી પદ્ધતિ છે, એ આપણે આવનારા દિવસોમાં અહીંયાના માછીમારો એમાં પણ થોડા પ્રાવીણ્ય દાખવે, સાહસિકતા દાખવે અને બીજા કોઈ નાના મોટા પ્રશ્નો હોય એ પણ ઉકેલ લઈ આવીશું. અર્જુન મોઢવાડિયા જેઓ સીધી વાત કરી છે કે પોરબંદરને વિકસાવવાના
પૂરતા પ્રયાસ કરીશું અને છે મુખ્ય જે કહેવાય કે ઉદ્યોગ પોરબંદરનો માછીમારી ઉદ્યોગ છે તેને વિકસાવવાના સંપૂર્ણ પ્રયાસ કરાશે. ચેતન ઠકરાર.